સબસ્ક્રાઇબ કરો શિમારું ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારું ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. ચાચા નેહરુ ખિસ્સામાં ગુલાબ રાખતા હતા તો કાંટા ક્યાં નાખતા હતા? મારો સવાલ એટલો જ છે કે નરીમાન પોઈન્ટ ને પોઈન્ટ શા માટે કે છે? મારો પોઈન્ટ એટલો છે કે ભેંસ કાળી હોવા છતાં દૂધ કેમ આટલું સફેદ આપે છે? પિઝા ગોળો છે છતાં એની ડિલિવરી ચોરસ બોક્સમાં જ કેમ થાય છે? આપણને શીખવવામાં આવ્યું છે ગાંધી બાપુ કસ્તુરબાને બા કહેતા હતા તો કોલાબાને શું કહેતા હતા? બા કોલાબા કે કોલા બાબા? આપણને શીખવવામાં આવ્યું છે કે આ દુનિયામાં આપણે બીજાની મદદ કરવા આવ્યા છીએ તો બીજા શેને માટે આવ્યા છે? આપણી મદદ કરવા કે આપણી મદદ લેવા? દર્શક મિત્રો, વડીલ વડીલ વડીલ, હવે તમે ટૂંકમાં વાત કરશો ને તો પણ વિસ્તારપૂર્વક મને સમજાઈ જશે. તો મિત્રો સમજી ગયા ને? વિક્રમભાઈ, આ મારા બાપે છે ને મને કન્યા જોવા ગામ બોલાવ્યો હતો. અરે વાહ, કોઈ જોઈ કે નહીં? જોઈ ને, સૂટાચડા વાળી હતી. ઓ ગોડ, એની એક 18 વર્ષની દીકરી હોત હતી. હા હા, એટલે 18 વર્ષની છોકરી તમારા માટે બહુ નાની ના કહેવાય? ઓહ, પણ મારા ભાગે તો સૂટાસેડા વાળી જ આવી હતી. થયું હશે, સોડી તો કાલ હવાર પૈણીને હા હારા ભેગી થઈ જશે. તો પછી? અરે પણ મારો બાપ પેલી 18 વર્ષની છોકરી અરે પૈણવા તૈયાર થઈ જો. પછી મેં મનને મન આવ્યું, હેડો નવો જમાનો છે. પણ વિક્રમભાઈ, જેમ જેમ વિચારતો ગયો એમ ગૂંચવણ વધતી ગઈ. શેની ગૂંચવણ? અરે હકપણની ગૂંચવણ ને, એટલી વધી કે ન પૂછો વાત. જો વિક્રમભાઈ સમજાવું, આ મારો બાપ મારી હાવકી દીકરી અરે પરણે, એટલે મારી હાવકી દીકરી મારી હાવકી માં બને, બરાબર? અને મારો બાપ મારો હાવકો દીકરો, એટલે હાવકો જમાઈ. હવે એમને ત્યાં જો છોકરો આવે તો એ છોકરો મારા બાપનો છોકરો, એટલે મારો હાવકો ભાઈ થાય. પણ એ છોકરો મારી હાવકી માની દીકરીનો દીકરો, એટલે હું મારા હગ્ગા ભાઈનો જ દાદો થઉં? આટલે સુધી તો સમજ્યા વિક્રમભાઈ. પણ જો મારે ત્યાં છોકરો આવે તો વાત ઓર બગડે, હકપણમાં વધારે ગૂંચવણ ઊભી થાય. આ મારી હાવકી માં, એટલે મારી બહેરીની દીકરી, એ મારા છોકરાની દાદી થાય, અને મારો છોકરો મારા બાપનો જ બને બી થાય. તો આ હકપણે હું મારી હાવકી માંનો શું થયું? મારો છોકરો મારા બાપનું શું થાય? અને મારી બહેરીના છોકરાનું શું થાય? આખી વાતમાં હું મારો શું થયું? હું મારો દાદો થયું? સાચો જવાબ આલદારને, મારા ગામની ટિકિટ મફત. સાચો જવાબ ગોતું ચોથી. વિક્રમભાઈ વિક્રમભાઈ, આ તમને સમજાવો ને કે અમારે આ મારા બાપની હારે હું મારું હુકમનું થાય, હું મારો દાદો થયો કે શું થયો? વિક્રમભાઈ કમલાકર નહીં આવી શકે. કેમ નહીં આવી શકે? રજા પર છે. રજા પર છે? કેમ રજા પર છે? એના દૂરના બાપુજી ગુજરી ગયા. દૂરના બાપુજી? હા બાપુજી. એમાં શું થયું કે કમલાકરને બા અને બાપુજી હતા, પછી બાપુજી ગુજરી ગયા, પછી બા સાવ એકલા પડી ગયા, એટલે બા એ બીજા લગ્ન કર્યા અને એ સાવકા બાપુજી લઈ આવ્યા, પછી બા ગુજરી ગયા. સાવકા બાપુજી સાવ એકલા પડી ગયા, એટલે સાવકા બાપુજી એ બીજા લગ્ન કર્યા અને એ સાવકી બા લઈ આવ્યા, બરાબર છે? હવે જે સાવકા બાપુજી હતા એ ગુજરી ગયા, એટલે સાવકી બા સાવ એકલા પડી ગયા, પછી સાવકી બાએ બીજા લગ્ન કર્યા અને એ સાવ સાવકા બાપુજી લાવ્યા, પછી સાવકી બા ગુજરી ગયા, એટલે આ એકલા પડી ગયા, એટલે એ સાવ સાવકી બા લાવ્યા. એટલે આ બધું પાછું ચાલતું જ રહ્યું. એટલે બાપુજી ગુજરી જાય તો બા લગ્ન કરે, બા ગુજરી જાય તો બાપુજી લગ્ન કરે. એટલે એમ કરતા 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 બહુ બધા સાવકા બા અને સાવકા બાપુજી બની ગયા. આજે એ તમને
થી ગુજરાતી માં કહું ને એનું હિન્દી કરવાનું. ઓકે હા, મને મોકલ્યો નહીં, મને મોકલ્યો નહીં, મને મોકલ્યો નહીં, મને મોકલ્યો હોત તો હારો થાત. હે, આ તો એકદમ સિમ્પલ છે મમ્મી, સાંભળજે. મુજે ભેજા નહીં, મુજે ભેજા નહીં, મુજે ભેજા નહીં, મુજે ભેજા હતા તો અચ્છા હતા. પૂરે ગુજરાતી કો પતા ચલ ગયા કે તુજે ભેજા હોતા તો અચ્છા હોતા. તુ અપની શાદી સે ખુશ નહીં હે, રાઈટ? કોન પતિ અપની શાદી સે ખુશ હે મેરે કો બતા. ऐसा धीमा धीमा हंसेंगे, बाकी अंदर से सब दुखी होते हैं. ऐसा सांझ को जब मैं ऑफिस से थक्या पाक्या घर पे आता हूँ ना, तो मेरी बहरी ऐसे दरवाजे में 6 महीना पुराना गाउन पहन के ऐसे भिखारन के जैसी उभी होती है. भिखारन? हाँ हाँ, भिखारन भिखारन. आपको मालूम है हमारा बाजू का हॉस्पिटल वाला दर्दी को बेहोश करने के लिए इंजेक्शन नहीं मारता है, मेरी बहरी का गंदा गोबरा 6 महीना पुराना गाउन लेके जाता है. ऐसा दर्दी को सुंगाया, 2 दिन तक दर्दी भान में नहीं आता है. ऐसा ऐसा बरसात का वातावरण हो जाता है, ऐसा बरसात पड़ू 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 होता है ना, तो मैं ना एकदम रोमांटिक बन जाता है. मेरा मन ऐसा मोर बन के थन गनत करने लगता है, तो मैं मेरी बहरी को फोन करता हूँ, डार्लिंग आज वातावरण बहु रोमांटिक छे. तो मेरे को क्या बोलती है मालूम है? ए बदी लप मुको ने बोलो ने सांजे साग सहनो खास. अभी आप ही बताओ साग का और रोमांस का क्या संबंध? अच्छा, मैं उसको ऐसा बोलने के लिए जाता हूँ कि कौन सा साग खाऊंगा, उसके पहले तो फोन रख देती है, और सांझ को जब मैं घर पे आता हूँ तो थाली में रिंगड़ा का साग पिरसा हुआ होता है. बोलने का ना, रिंगड़ा मत बना. बोला ना, कितनी बार बोला, लेकिन फिर भी रोज रिंगड़ा बनाती है, रोज रिंगड़ा बनाती है. मैंने तो उसको एक दिन मजाक मजाक में बोला भी कि मेघा, रिंगड़ा अपना राष्ट्रीय शाक नहीं है, क्योंकि रोज रिंगड़ा, रोज रिंगड़ा. ये रिंगड़ा खा खा के देखो मेरा चामड़ी का रंग भी रिंगड़े जैसा हो गया है. आपको मालूम है ये शर्ट पहले सफेद था. ये रिंगड़ा का रंग उतरिया है, जैसे वो जो फेमस गरबा है ना, मेहंदी रंग ला गया, वैसे अभी नया गरबा आने वाला है, रिंगना रंग उतरिया. સ્ત્રી જયારે 17-25 ની હોય ને ત્યારે ફૂટબોલ ના બોલ જેવી હોય છે, એની આજુબાજુ 22 પુરુષો ફરતા હોય. એ જયારે 25-30 ની થાય ને ત્યારે ક્રિકેટ બોલ જેવી હોય છે, એક માણસ કેચ કરી લે ને બાકીના 10 પુરુષો તાળીઓ વોડતા ઉભા રહે. અરે સ્ત્રી જયારે 35-40 ની થાય ને ત્યારે ટેનિસ બોલ જેવી હોય છે, બે માનો એક ખેલાડી ફટકો મારતા કે લે ભાઈ તું રાખ, ને સામેથી વળતો જવાબ આવે ના ભાઈ તું જ રાખ. અને 40-50 વર્ષની ઉંમરે સ્ત્રી ગોલ્ફ બોલ જેવી હોય છે, એને જોરદાર ફટકો મારી દૂર ધકેલી દેવાની, સ્ત્રી જેટલી દૂર પુરુષ એટલો સુખી. ભાઈ હા બોલ બોલ ભાઈ, પાણી ચાલુ કરો, મારું નાવાનું બાકી છે. પાણી ચાલુ નહીં થાય, ટાઈમ પટી ગયો છે. એટલે શું દાદાગીરી છે? એમ અમાજ ના ના, તારી બૈરી નાઈ લે એટલે તું રોજ સોસાયટીના નળ બંધ કરે. હા ઠીક છે, કાલથી હું ને તારી વાઇફ સાથે નાઈશું. સાથે નાઈશું? પાઈપ જ કાપી નાખું. શું તમને શું થાય છે? શું સાથે નાહું છે? પણ તને શું વાંધો? અમે સાબાજ મારી મા સાથે જ, હું આપણા બાથરૂમમાં, પેલી એના બાથરૂમમાં. ભગવાન, મગજમાં ન હોય એવા વિચારો તું નાખે છે. તારે લીધે હું આઉટલાઈન પર જવાનું, હવે મને રોકતી નહીં. બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી. આ લોકો તમને ગાંડા સમજે છે, ગાંડા. આઈ ડોન્ટ કેર. અરે એમ તો દુનિયા આખી ગેલિલિયો, સોક્રેટિસ, વલ્લતા બેન બધાને ગાંડા જ કે છે. વલ્લતા બેન કોણ? તારી મમ્મી. મારી મમ્મી ને વચ્ચે નહીં લાવતા. હું કોઈ દિવસ નથી લાવતો, એ લંગડી જ વચ્ચે. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી, સાલી કેટર ની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. મારે તમારી સાથે વાત જ નથી કરવી. રોજ આવી ખોટી આશા નહીં આપતો. કનક વાલી, પેલી સાડી આપતો. આ સાડી આપું? આ સાડી વાલી આને આપી દે.
જેઠાણી તરફથી દેરાણીને સપ્રેમ ભેટ. ભેટ દોઈ નાખજે. અને સાંભળ, 7,500 ની સાડી છે, તારા 350 નો ડ્રેસ સમજીને નહીં ધોતી. હા, જરા ધ્યાનથી ધોજે. ભલે. આ બાથરૂમ માંથી ટેપ કોણ સાંભળી રહ્યું છે? નવી કામ વાળી છે. ક્યાં? એમટીવી માંથી મંગાવી છે? ના ના, નાનકા એ નવી કામ વાળી છે. બાઈ બાઈ છે નવી. એક્ચ્યુઅલી બેકાર થઈ ગઈ, બાર બાળા છે. એ તો શું થયું, બધા બાર બંધ થઈ ગયા ને, એટલે આજકાલ રીન બાર થી કપડા ધોઈ ધોઈને પેટ ભરે છે. એમાં પછી સંગીત નું વ્યસન બહુ ખરાબ, છૂટે જ નહીં, છૂટે જ નહીં. એટલે ધોબી બીટ વગર કપડા ધોઈ જ ન શકતી. ધોબી બીટ? હા, નવું છે. જેઠાણીજી, 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 આ જુઓ શું થઈ ગયું. હાય હાય, શું થયું? આંગળી ક્યાંથી નીકળી છે તો જુઓ. હાય હાય, મારી સાડી. મને ખબર છે આ કાણું કઈ રીતે પડ્યું હશે, પણ તું ચિંતા નહીં કરતી, એવું રફુ કરાવીશ ને કે ખબર પણ નહીં પડે. હા, તમે બરાબર અહીંયા રફુ કરાવી દેજો, પણ અહીંયા તો થઈ જશે. આનું શું કરશો? તમે કેતા હો ને તો તમને એક દુઓ હમણાં બોલો. દુઓ? અરે થઈ જાય, થઈ જાય. ક્યાં વાત? એ સાસુ તીરથ, સસરા તીરથ. વાહ વાહ. અરે અર્ધુ તીરથ ઘરવાળી, ઘરવાળી. હે અડસટ તીરથ શું કરું? અરે સાચું તીરથ છે મારી સાળી. શિયાળામાં બૈરી ભલી છે અને ઉનાળામાં સાળી નો ચોમાસામાં પ્રેમિકા ભલી, પણ પાડોશણ બારે એક્સક્યુઝ મી. વાવ, વોટ અ નેમ યાર. એન્ડ વોટ ઇઝ યોર સરનેમ? Excuse me. Oh wow, બંને સેમ રાખ્યા છે. નેમ પણ સેમ, સરનેમ પણ સેમ. Excuse me. Nice. એમ નહીં તો, કેતકી મારું નામ છે અને જોશી મારી અટક. કેતકી જોશી. અચ્છા, કેતકી જોશી. કેતકી જોશી, કેતકી જોશી એટલે તમે શર્મન જોશી ને કોણ થા? કોઈ નહીં. તો ગૌતમ જોશી? કોઈ નહીં. તુષાર જોશી? કોઈ નહીં. રાજેશ જોશી? કોઈ નહીં. મનોજ જોશી? કોઈ નહીં. રાકેશ જોશી? કોઈ નહીં. ગૌરીશંકર જોશી? કોઈ નહીં. લાભશંકર જોશી? કોઈ નહીં. દૂધીશંકર જોશી? કોઈ નહીં. એક આપણું વાત નહીં હમણાં, બધામાં કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. જિદ્દી લાઈફમાં કોઈ જગ્યાએ એડજસ્ટમેન્ટ કરવાના જ નહીં એમ? હે, ઓલો અમિતાભ બચ્ચન 4-4 ઓપ્શન આપે છે, હું 40 ઓપ્શન આપું છું. દરેકમાં ના પડે, દરેકમાં ના પડે. ના ના, કોઈક જોશી નહીં, કોઈક તો થતી જ કર્યું તું. ઇઝ ધીસ ધ વે? ધીસ ઇઝ યોર બિહેવિયર? હા, નહીં ચાલે મને આ છોકરી, નહીં ચાલે મારે આની યાર લગ્ન નથી કરવા. વાર્તાપતિ કી બાત હો, મને કોઈ લાગવાગ લગાડતા નહીં. જિંદગી ભર બાવો રહીશ પણ આની યાર લગ્ન નહીં કરું. વાર્તાપતિ કે યાર, મને ના ગમે આવી છોકરી યાર. ધીસ ઇઝ ધ વે? ધીસ ઇઝ અવર એટીટ્યુડ? એની જીત તો જુઓ યાર, આટલી જીત કરવાની. હે, તારા બાપાએ તને આવું શીખવાડ્યું છે? અરે તારું ભૂલી જા, તારા બાપાનું વિચાર. ના ના, તારો બાપા કયો માય? મારા બાપાનું વિચાર, મારા બાપાનું વિચાર. મારા બાપાને ખબર પડે કે તારા બાપાએ તને કઈ નથી શીખવાડ્યું, મારા બાપાને તારા બાપાનો કયો ઝઘડો થઈ જાય. હા, તારે ઘરમાં ગ્રહ પ્રવેશ કરતા પહેલા તારે ગ્રહ કનેક્ટ કરાવો છે? સિરિયલ જોઈને બગડી ગઈ છે નોનસેન્સ છોકરી. નહીં ચાલે મને આ છોકરી, નહીં ચાલે. આઈ ડોન્ટ લાઈક ધીસ એટીટ્યુડ. જિદ્દી 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 આખી રીત છે. નહીં ચલાવી લઉં, કઈ બોલતી નહીં. નહીં ચલાવી લઉં, નહીં ચલાવી લઉં, નહીં ચલાવી લઉં. મારી આવનાર પેઢી માટે મારા પૂર્વજોનું અપમાન હું નહીં ચલાવી લઉં. મુકુંદરાય જોશી, જો હવે મારી ખોપડી હટશે. અત્યાર સુધી હું શાંતિથી વાત કરતો, હવે હું મારી ખોપડી હટકશે. વોટ, આપણી બંનેની વાતમાં આ વાયડીનો મુકુંદ્યો કદી વચ્ચે આવ્યો? ના ના, કોણ છે? કોણ આ મુકુંદ્યો? અહીંયા લાવ, અહીંયા લાવ. આ ઓલો મુકુંદ્યો, ઓલો મુકુંદ્યો, જીરા કોળી વાળો મુકુંદ્યો.
અને અડધી ચડી પર તો મૂકું દીઓ હે, અહીંયા લાવ નાગડો પકડો મૂકું દીઓ, અહીંયા લાવ, અહીંયા લાવ, એને આખામાં મેરી ગો રાઉન્ડ કરો, હવે મૂકું દીઓ, ફર તારી ફર, કોણ છે મૂકું દીઓ? એ મારા પપ્પા છે. આજે મારી વાઇફનો જન્મદિવસ છે, ને જ્યારે જ્યારે મારી વાઇફનો જન્મદિવસ હોય ત્યારે ત્યારે હું કાગડાઓને આઈસ્ક્રીમ ખવડાવું. હું તો એમ માનું કે આપણે પુણ્યતિથિએ ખીર ખવડાવી શકતા હોય તો જન્મદિવસ આઈસ્ક્રીમ શું કામ ના ખવડાવાય. અને મને પહેલેથી કાગડાઓ બાબત કોઈ પણ ભેદભાવ રાખીને બિલકુલ પસંદ નથી. પણ લાગે છે આ સરકારના સ્વચ્છતા અભિયાનમાં બધા કાગડા માઇગ્રેટ કરી ગયા છે. પણ આઈસ્ક્રીમ બહુ ઊંચા માયની છે, તમને ફાવતી હોય તો તમે લો જાપતો. એટલે તમે મને કાગડો કીધી? એ મોઢા મોઢ તો કોઈને ક્યાંથી કહેવાય ના, પણ કાગડો કે કાગડી મારે મન બધા સરખા. આમે તમારા થોડા લક્ષણ કાગડાઓ જેવા છે ખરા. પુનિતા છુ ફોન ઉપાડો, પુનિતા છુ ફોન ઉપાડો. હા ઉપાડું છું. હા બોલ મારી વાલી. હેલો સાંભળો ને, કાલે આપણી હેપી યુનિવર્સિટી છે, તો તમે મને ક્યાં લઈ જવાના છો? અંદાબાર નિકોબાર આઈલેન્ડ. હાયલા, અત્યારે અંદામાન નિકોબાર, તો 25મી યુનિવર્સિટીમાં તને પાછો લેવા માટે આવીશ ને બક્કા. હું શું કહું છું, તમે રોજ કે કરો છો ને કે હું કોઈ કામ નથી કરતી, કામ નથી કરતી. તમને ખબર છે આજે મેં 5 માખીઓ મારી, 2 ફિમેલ અને 3 મેલ. બકા, તને ખબર કઈ રીતે પડી કે કઈ મેલ ને કઈ ફિમેલ? હાઈલોટ, કેટલું સહેલું છે. 2 માખી છે ફોન પર બેઠેલી ને એ ફિમેલ, અને 3 માખી છે તમારી બિયરની બાટલી પર બેઠેલી ને એ મેલ. હવે તું ફોન મેલ. એ ભલે. છાપામાં એક નવું સંશોધન આવ્યું છે, એક કિસ કરવાથી 3 મિનિટ તમારું આયુષ્ય ઘટી જાય. એક 3 મિનિટ આઉટ. ચાલો આજે સમજાય છે હા મહેશભાઈ, આજે સમજાય છે કે આપણા બાપ દાદાઓ 90 અને 100 વર્ષ સુધી કેવી રીતે જીવી શકતા હતા. કેરેક્ટર સાહેબ, કેરેક્ટર. એ લોકો આ બુચ્ચા બુચ્ચીમાં માનતા જ નહોતા. ડાયરેક્ટ રિઝલ્ટ હવા. અને આજકાલનું જનરેશન જો, હે, ખૂણે ખાતરે જ્યાં ચાન્સ મળો ત્યાં. આપણો મહેશભાઈ, તમને આ બધી વાતોનો ભારે એવો શોખ છે નહીં? નહીં એટલે સંશોધનના હિસાબે તમારે તો ક્યારે ન ઉકલી જવું જોઈએ. હા હલો હલો ગયા. આપણને અંગ્રેજી બિલકુલ ના આવડે, પણ આપણે અંગ્રેજી ફિલ્મ જોવા જઈએ, કારણ કે અંગ્રેજી પિક્ચર માં સમજવાનું હોય જ નહીં ને, ખાલી જોવાનું. આ એમાં બેનબા, ગયા અઠવાડિયે જે ફિલ્મ જોઈ છે ને, ચાલો 8 દિવસ થઈ ગયા સૂતી નથી. શું એટલું સરસ પિક્ચર હતું ને બેનબા, કેમ એમ થાય કે સૂતી જ નથી? બોલો બેનબા, બહુ સરસ ફિલ્મ હતી. એમાં અમે લોકો તો છે ને છેલ્લી લાઈનમાં છેલ્લી રોમાં બેઠા હતા બે જણા. છેલ્લી લાઈનમાં શું કામ ખબર બેનબા? આગળ વાળા કરતા હોય એમ આપણે કરાય ને, પાછળ પછી દીવાલ હોય આપણને કોઈ જોવે જ નહીં. તાળી મારો. મને એમ કે એ છોકરી દેખાય છે કોના જેવી? સની લિયોન જેવી. સની લિયોન એ વળી કોણ? આ તમારા મોબાઈલ માં જેનું વિડીયો નું ફોલ્ડર છે ને, સની દેઓલ ના નામ થી ઈ લાવ કાઢો મોબાઈલ. હમણાં શું છે, મારા લગ્ન છે ને, તો ખાદી ભંડાર માં કપડું લેવા ગયો હતો. મેં કોઈ એક ટોપ ના પેટ નો કપડું લઈ લઉં, એકદમ હાઈ ક્લાસ હીરો બની જાઉં. તો એ કપડું મને શું ગમ્યું ખાદી ભંડાર માં, ઓલી સેલ્સ ગર્લે મને લાફો મારી દીધો. કેમ? અરે કેમ શું, મારે એને પૂછવાનું હતું કે બેન આ ખાદીનો ભાવ શું, અને હું સળંગ બોલી ગયો કે બેન આખા દીનો ભાવ શું. ફળા એવો લાફો ઢોકી દીધો યાર. મારા લગ્નની જે કંકોત્રી છે ને, હાઈ ક્લાસ, એકદમ ઇન્ટરનેશનલ. સાંભળતો ખરો, કંકોત્રીના કવર ઉપર છે ને મોટા અક્ષરે લખ્યું હશે કે મેરેજ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ એન્ડ વેલ્થ ઓલ્સો.
એની અરે ચાર ચાંદલાના લિસ્ટ હશે. 101 રૂપિયા માત્ર આઈસ્ક્રીમ, 251 રૂપિયા એક વાર જમવાનું, એક વાર આઈસ્ક્રીમ, 501 રૂપિયા બે વાર જમવાનું, એક વાર આઈસ્ક્રીમ, ને 1001 રૂપિયામાં દરેક પ્રકારનું ખાવાનું, સાથે મારા હનીમૂનની કેસેટ ફ્રી. મમ્મી હેય જોલી મેન, હાઉ આર યુ? બેટર ધેન યુ. હેય જોલી મેન, મેં સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાના છો. હા સાચી વાત. તો તમારી ઉંમર શું છે? વોટ ઇઝ યોર બર્થ ડેટ? 5th જુલાઈ. વિચ યર? એવરી યર. આપણે ફોરેનર્સ માટે ડ્રિંક્સ રાખીએ તો કેમ? બહુ સારું. ફોરેનર માટે ડ્રિંક રાખો તો બહુ સારું, અડધા ઇન્ડિયન ફોરેનર બની જશે. તમે ડ્રિંક્સ લો છો? મારી બાયડી જીવતી હતી ત્યારે લેતો હતો. યુ સી, મારી બાયડી મારી લિમિટ. મને દારૂ પીધા પછી મારી બાયડી રૂપાળી લાગવા માંડે, એટલે હું સમજી આવું કે મને ચડી ગઈ છે. ઉભા છો કેમ? બેસો ને. ઓહ થેન્ક્સ. નીચે કઈ છે નહીં. ઇટ્સ ઓકે. શ્યોર. બેસો બેસો બેસો.